પપીરે ઉંદરીએ મુજને સમુંદર ભેચો આ ભક્તરાજ પીતાંબર પહેર્યા અને વળી કેસરીઓ તિલક લલાટ પણ ડૂબવા લાગ્યા અજમલ એ રાજવી અરે અરે કને ચડા
આપી પૂજારીએ મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને સમજાય છે કે છે હાલ્યાને જંદ સમણો આજ જોજો રે ભગત હિંમત હારી ના જાતા સાથે હનુમાનજી અરે પરોળિયા વીરા મારા દ્વારિકા નો મારકડો બતાવો અરે પરોળિયા વીરા પરોળિયા વીરા ભક્ત ને અંદર આવવાની રજા આપો આહા પરોળિયા વીરા ને તમે રજા માંગી લીધી તો હનુમાનજી મહારાજ ને તો બનાવવા પડશે ને બોલો હનુમાનજી મહારાજ કી જય Oh,
સુનો રે પ્રભુ મારો માફ રે કરો રે ભક્ત માજે હંમેશા ગુના માફ જ હોય છે ભક્તરાજ આ ટાટ આ તડકો આ જંગલ પ્રભુ તો સાંભળો હે આજે મારી રે રળિયત પ્રભુ મન મેળ લાવો લે પ્રભુ તમે અરે મારા નાથ મારી રળિયાત પણ મને નેણા બોલે છે પ્રભુ હું ચેક શેર માટેની ખોટે અહીંયા આવ્યો છું કામ કરશે પોખરણગઢ ની અંદર ભેરભા રાખ ની ગણઝાડ છે એટલે પ્રભુ મારે તો આપના જેવો દીકરાનો મારે પ્રસંગ આપો મારા નાથ અરે ભક્તરાજ આપ શું માંગી રહ્યા છો આપને વિચાર છે તમે સોના સવારા જે કઈ જોતું હોય સોનાની દ્વારકામાંથી તમે માંગી લો ભક્તરાજ કનૈયાની માંગણી તમે કરો માં ભક્તરાજ ના ના મારા પ્રભુ મારે જોઈ તો તમે ભક્તરાજ તો પણ તમારે પણ મને એક વચન દેવું જોઈએ ભક્તરાજ હા મારા નાથ એક ને પણ બે વચન આપો તમારો હતો હતો મને એવું વચન આપો હા મારા હું તમારી ત્યાં અવતાર ધારણ કરું મારી 54 વર્ષની લીલા પૂરી થાય ત્યારે તમારે રાજી ખુશીથી મને વિદાય આપી જોશે મારી સમાધિનો સમય થાય ત્યારે રાજી ખુશીથી માતા મીણલે પિતા અજમલજીને મને વિદાય આપી જોશે ભક્તરાજ હા હા પ્રભુ એવું તો કોણ બાપ દે છે દીકરાની વિદાય આપી પ્રભુ મારા નાથ મેં વસન આપ્યું છે તમારે 54 વર્ષની ઉંમર થાય તમારા બધા પરસા પૂરા થાય તે સમાધિએ રાજી ખુશીથી અમે તમને સમાધિ મૂકી આવું લો ભક્તરાજ મારો અમરડાળીનો બીજું પુષ્પ છે કનિયો તમારી મેં અવતાર ધારણ જરૂર કરશે હા ભક્તરાજ જો પેલું બાળક જન્મેનું નામ શું રાખશું રાખજો રાખજો વીરમ દેવ રૂડા નામ જોજો
પ્રભુ. પ્રભુ તમારે તમારા આત્મા મને વસન આપો. બંધાઈ ગયો રે, રંગાઈ ગયો રે, અજમલ તારી ભક્તિ માં બંધાઈ ગયો રે. થોડીક વાર બિરાજમાન થાવ, હું તમને મારી સપના રૂપે ગોપીના દર્શન કરાવું છું. હા મારા નાથ, ये राधिका रासे रमवान वेलिया
જો જો માં શરણ ના કેલરે ઘેર જાવ ગમતો
તમે મારા ઉપર વિશ્વાસ રાખો, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, હું જઈશ, તમને લેતો જઈશ. તમારો ઉમરકોટ સોંઠારા જાય ત્યાં અવતારણ કરવાનું છે. તમારા 18 અંગ વાકા રાખ્યો, તમારો રસૂતનો દીકરો કોઈ શ્રીફળ નહીં સ્વીકાર, ત્યારે હું શ્રીફળ સ્વીકારી રાધિકા. અરે મારા કાન, પેલા અવતારમાં તમે રામ બન્યા, હું સીતા બની, 1400 વર્ષ સુધી વનવાસ ભોગવ્યો, સીતા પણ કાંઈ ન બોલી. બીજા અવતારમાં તમે કૃષ્ણ બન્યા, હું રાધા બની, 1600 ગોપી સાથે તમે રાસલીલા કરી, સીતા પણ કાંઈ ન બોલી. અરે મારા કાન, તો હજી તો રાણી રાધાને કેટલી પરીક્ષા લેવા માંગે છે? અરે રાધિકા, તમે ઉમરકોટ સોંઠારા જઈને ત્યાં આવતા ધારણ કરો, તમારી 16 વર્ષની ઉંમર થાય તે હું તમારા લીલા શીખવાડી જાઉં, મારું વસન છે. હે મને લઈ જાને તારી રે સંગાત, તારા વિના ગમતું નથી. લઈ જા લઈ જા લઈ જા લઈ જા
તારા વિના ગમતું નથી, ચારે મળી શું હવે ચારે મળી શું આવતા જન્મારા
મારીને
શા માટે બોલાવ્યો છે? અરે તમે આ આરજીતની રમતમાં તું જીત્યો અને હું હાર્યો. અરે મોટા ભાઈ, તો તમારે મને જમણાતનો એક વસન દેવું જોઈએ. અરે કનૈયા, ભાઈ ભાઈ માં વાત હોય, વસન કદા પણ ન હોય. અરે મોટા ભાઈ, આજ મારે તમારા વચનની જરૂર છે. અરે કનૈયા, હજી કહું છું, ભાઈ ભાઈ માં વાત હોય, વસન ન હોય વીરા. અરે મોટા ભાઈ, તમે ક્રોધ ના કરો, મારે તમારા વચનની જરૂર છે. અરે કનૈયા, તો હું તને વસન એક નહીં બે આપું, પતારે જે માંગવા જેવું હોય ને એ જ માંગજે વીરા. ભલે વીરા. અરે મોટા ભાઈ, તમારે પોકરણગઢ બંને ભાઈને આપણે અવતાર ધારણ કરવાનો છે રાજા અજમલની ઘેરે. અરે કનૈયા, તે તો મને અંધારામાં રાખીને છેચરો, આજ હું કોણ તું સાંભળ પાછો. ભલે મોટા ભાઈ. હે જી આજ કુવામાં હે ઉતારી વિરલે વર ખોવાજા. Thank you.
છોડી રે કે ધીરે મેં તો છોડી રે